નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 9 ઓગસ્ટ 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું, ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નના જવાબ સાચા છે, અને જેટલા પણ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં રોજ 10 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ બાકીના 5 પ્રશ્નો ભારતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્થળે 17મા ફાર્મટિક એક્સપો અને લેબટેક એક્સપો એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ગાંધીનગર ખાતે. કઈ જગ્યાએ? ગાંધીનગર ખાતે. તો ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ છે ત્યાં 17મા ફાર્માટેક એક્સપો અને લેબટેક એક્સપો બરાબર છે એનું ઉદ્ઘાટન કર્યું છે આપણા આરોગ્ય મંત્રી, જેમનું નામ ઋષિકેશ પટેલ છે, ગૃહમંત્રી છે જેમનું નામ શું છે, હર્ષ સંઘવી છે. 8 થી 10 ઓગસ્ટ એટલે ગઈકાલે જ એની શરૂઆત થઈ છે અને આવતીકાલ સુધી ચાલવાનું છે. તો 3 દિવસીય ફાર્માટેક એક્સપો છે અને લેબટેક એક્સપો છે, આ 17મા નંબરની આવૃત્તિ છે બરાબર. એની થીમ નવીનતા, ટેકનોલોજી અને જ્ઞાનની વહેંચણીને સમર્પિત છે. ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 25,000 ચોરસ મીટરના વિસ્તારમાં આયોજિત આ પ્રદર્શનમાં 400થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. આ વર્ષના એક્સપોમાં 2 નવા વિશિષ્ટ પેવેલિયન રજૂ કરવામાં આવ્યા, જેમાં પંપ, વાલ્વ, પાઇપ અને ફિટિંગ્સમાં નવીનતમ પ્રગતિઓ અને નવીનતાઓ દર્શાવવામાં આવી છે. ફાર્માસ્યુટિકલ ઉત્પાદનના આવશ્યક ઘટકો તેમજ ફાર્મ્યુલેશન્સ, ન્યુટ્રાસ્યુટિકલ્સ, કોસ્મેટિક્સ, API, કેમિકલ, આવા બધા વિષય ઘટકો, સુગંધ, આ બધું છે. અંગોલા, બુર્કિના ફાસો, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, પછી ઇથોપિયા, ઘાના, મોઝામ્બિક, નામિબિયા, આવા બધા આફ્રિકન દેશોના ખરીદદારોએ આ ભારતીય પ્રદર્શકોની સાથે ભાગ લીધો હતો બરાબર, યાદ રાખજો. આપણા જે ગુજરાતના કૃષિમંત્રી છે એમનું નામ તમારે કહેવાનું છે, કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ છે. ભારતમાં કિસાન દિવસ 23 ડિસેમ્બર, કિસાન ઘાટ ચૌધરી ચરણસિંહની સમાધિ અને એમનો જ જન્મદિવસને કૃષિ દિવસ કહેવાય છે ભારતમાં. ગુજરાતની પ્રથમ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા 1972 બનાસકાંઠા, સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ભારતમાં પ્રથમ, પંતનગર કૃષિ યુનિવર્સિટી હાલમાં ઉત્તરાખંડમાં 1960માં એની સ્થાપના કરવામાં આવી હતી. દર વર્ષે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો આજનો દિવસ છે 9મી ઓગસ્ટ, ઇન્ટરનેશનલ ડે ઓફ ધ વર્લ્ડ્સ ઇન્ડિજિનિયસ પીપલ. 23 ડિસેમ્બર 1994ના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ એના ઠરાવમાં નિર્ણય કર્યો હતો કે વિશ્વના સ્વદેશી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 9 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે. આ દિવસે વિશ્વભરના લોકોને સ્વદેશી લોકોના અધિકારોના રક્ષણ અને પ્રમોશન પર યુએનનો સંદેશો ફેલાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આદિવાસી શબ્દ 2 શબ્દો, આદિ અને વાસિદિ, એટલે કે મૂળ નિવાસી આપણે કહી શકાય. ભારતમાં લગભગ 700 આદિવાસી જૂથો છે અને પેટા જૂથો છે. આમાં લગભગ 80 પ્રાચીન આદિવાસી જાતિઓ છે. બીજો એક દિવસ છે તમારે કહેવાનું છે ક્યારે મનાવીએ છીએ આપણે, જનજાતિ ગૌરવ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ભારતમાં? જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. 17નો જાદુ, 4નો જાદુ,
નીતિ આયોગ, આરબીઆઈ, આ બધા શોર્ટ્સ છે. તમારે જોવાના બાકી હોય તો તમે જોઈ લો, તમને પસંદ આવે તો તમે એને લાઈક કરો, તમારા મિત્રો જોડે એને શેર કરો, અને હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ધરોઈ ડેમ વિસ્તારને વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે રાજ્ય સરકારે 1100 કરોડના રોકાણ સાથે ધરોઈ ડેમ વિસ્તારને વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેની તૈયારીઓ શરૂ કરી ચૂકી છે. જે વડનગર, તારંગા, અંબાજી, રાણકીબાવ જેવા અગ્રણી સ્થળોને 90 કિલોમીટરની ત્રિજ્યામાં જોડશે. સમગ્ર પ્રોજેક્ટ 3 તબક્કામાં અમલી બનશે. આ પ્રકલ્પમાં એડવેન્ચર, વોટર સ્પોર્ટ એરેના, એમ્પી થિયેટર, રિવર એજ ડેવલપમેન્ટ, લેઝર શો, પંચતત્વ પાર્ક અને નાદ બ્રહ્મ આકર્ષણો હશે. આ ઉપરાંત અહીંયા વિઝિટર સેન્ટર, વોટર એક્સપિરિયન્સ પાર્ક આવી સુવિધાઓ પણ હશે. આ પ્રોજેક્ટ 2 વર્ષમાંના અંતિમ તબક્કામાં પહોંચશે. 80% જમીનનું સંપાદન પણ થઈ ગયું છે અને આને બહુ સરસ પ્રોજેક્ટ, બહેતર પ્રોજેક્ટ બનાવવા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે જાહેર ખાનગી ભાગીદારી એ મોડલ પર વિચાર થઈ રહ્યો છે. ધરોઈ ડેમ એટલે તમને ખબર છે મહેસાણા અને સાબરકાંઠા બંને જિલ્લામાં આપણે કહી શકીએ. કઈ નદી પર છે તમને ખબર છે? અહીંયા ક્યાંય લખેલું નથી ને, આ કઈ નદી પર છે તમે કહી દો, ચલો કમેન્ટમાં લખીને જણાવો જો આન્સર આવડતો હોય તો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે શેર કરો, આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર, રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો, ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે તમને, પોલ્સ પણ રમવા મળશે, બરાબર છે? તો ટેલિગ્રામ ચેનલને જોઈન અવશ્ય કરો, આજે ને આજે કરી લો, જો બાકી હોય તોની વાત છે. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? તો ભારતમાં 2023માં રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર છે એની સ્થાપના કરવામાં આવી છે. તો હાલમાં આપણું જે ઇસરો છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એની જે ચંદ્રયાન 3ની ટીમ છે, એણે પ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારોનો વિજ્ઞાન ટીમ એવોર્ડ જીતી લીધો છે. ભારત સરકારે 7 ઓગસ્ટ 2024ના રોજ પ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારની જાહેરાત કરી. તે વિજ્ઞાન, ટેકનોલોજી, નવીનતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ પુરસ્કારોમાંનો એક માનવામાં આવે છે. વિવિધ સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા 300થી વધુ પુરસ્કારોને રદ કર્યા પછી 2023માં ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારની સ્થાપના કરવામાં આવી છે. આ એવોર્ડમાં મેડલ, પ્રશસ્તિપત્ર આનો સમાવેશ થાય છે. જો કોઈ રોકડ પુરસ્કાર આપવામાં આવતો નથી, જેમ કે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર છે ને, ભારત રત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી, તો એની તરજ પર જ છે, એમાં પણ કોઈ રોકડ પુરસ્કાર નથી હોતો. આ પુરસ્કાર વિજ્ઞાન, ટેકનોલોજી અને ટેકનોલોજીની આગેવાની હેઠળની નવીનતાના વિવિધ ક્ષેત્રોમાં વ્યક્તિગત રીતે અથવા તો ટીમમાં ભારતીય વૈજ્ઞાનિકો, ટેકનોલોજીસ્ટ અને સંશોધકોના યોગદાનને માન્યતા આપે છે. 4 કેટેગરીમાં પુરસ્કાર છે. વિજ્ઞાન રત્ન, વિજ્ઞાનશ્રી એટલે વિજ્ઞાન રત્ન મહત્તમ 3, વિજ્ઞાનશ્રી મહત્તમ 25, વિજ્ઞાન યુવા મહત્તમ 25, વિજ્ઞાન ટીમ મહત્ત્વ 3. આ પુરસ્કાર 13 ડોમેનમાં છે, અલગ અલગ, જીવવિજ્ઞાન, બાયોલોજી, ગણિત, મેથ્સ, કોમ્પ્યુટર વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, પૃથ્વી વિજ્ઞાન, દવા, એન્જિનિયરિંગ વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, પર્યાવરણીય વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા, અણુ ઉર્જા, અવકાશ વિજ્ઞાન, ટેકનોલોજી અને અન્ય. આપણા ભારતના જે રાષ્ટ્રપતિ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ, એમણે રાષ્ટ્રીય અવકાશ દિવસ જે 23 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે ત્યારે રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી ખાતે વિજેતાઓને એવોર્ડ એનાયત કરશે. તમને ખબર છે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, તમને હિન્ટ પણ આપી દઉં કે આપણા ભારતના એક મહાન વૈજ્ઞાનિક સીવી રમણ, એમણે રમણ ઇફેક્ટ શોધી હતી એ દિવસે, દિવસ યાદ હોય તો કહો. આંતરરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટ 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે રશિયામાં આયોજન કરવામાં આવ્યું હતું. તો રશિયાના ઉલ્યાનો વસ્ક કરીને છે ત્યાં આંતરરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટ 2024માં બ્રિક્સ યુથ એલાયન્સના જે ડાયરેક્ટર છે, રાષ્ટ્રીય યુવા પુરસ્કારના જે વિજેતા છે, એમાં આપણા ગુજરાતના માધીસ પરીક્ષે એમણે 14 સભ્યોના ભારતીય યુવા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. ભારત સરકારના આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ભારત સરકારની યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના સંયુક્ત સચિવ નિતેશ કુમાર મિશ્રાએ પણ કર્યું હતું, બરાબર છે?
દસમી આંતરરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટ મૂળ બ્રિક્સ રાષ્ટ્રો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા અને નવા સભ્યો આવ્યા ને ત્રણ ઈ યાદ રાખવાના, ઇજિપ્ત, ઇથોપિયા અને ઈરાન અને એક યુએઈ, યુનાઇટેડ આરબ એમિરાત. બરાબર છે? તો તમે જુઓ ટોટલ કેટલા રાષ્ટ્રો થઈ ગયા, 1, 2, 3, 4, 5 અને બીજા 4 એટલે 9. આ વાર્ષિક સમિટ વૈશ્વિક પડકારોનો સામનો કરવા, આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવા અને બ્રિક્સ દેશો વચ્ચે વિકાસને આગળ ધપાવવા માટે એક વાયબ્રન્ટ ફોરમ તરીકે કામ કરે છે. આ વર્ષની સમિટ શિક્ષણ, ઇનોવેશન, ટેકનોલોજી, યુવાનો માટે આર્થિક તકો, સ્વયંસેવા, બ્રિક્સ દેશો માટે યુવા નીતિ અને રમતગમત જેવી થીમ પર કેન્દ્રિત હતી. બ્રિક્સ એમાં બ્રિકની સ્થાપના 2009, પછી બ્રિક્સ બન્યું, સાઉથ આફ્રિકા જોડાયું 2010. તમને ખબર છે આની એક બેંક છે, એ બેંકનું નામ ખબર હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવો, જેનું હેડક્વાર્ટર બેઝિંગમાં છે, જેને ખબર હોય કહેશે. વિનેશ ફોગાર્ડ પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર કરવામાં આવી છે. પેરિસ ઓલિમ્પિકમાંથી ભારત તરફથી 29 વર્ષીય રેસલર વિનેશ ફોગાર્ડને 50 કિલોગ્રામ કેટેગરીમાં સુવર્ણપદકની મેચ પહેલાં અયોગ્ય ઘોષિત કરવામાં આવી છે. હવે નક્કી માપદંડથી થોડાક ગ્રામ વજન વધુ હતું એટલે અયોગ્ય ઘોષિત કરે છે. 100 ગ્રામ વજન વધુ હતું, 50 કિલોગ્રામની કેટેગરીમાં હતા, 50 કિલો અને 100 ગ્રામ હતું, છતાં એને અયોગ્ય ઠેરવામાં આવી. તો બહુ એક હૃદયને આમ ધ્રાસકો પડે એવા સમાચાર છે. બરાબર છે? મને બહુ ખૂબ જ દુઃખ થયું છે અને આમને કેટલું દુઃખ થયું હશે. એમણે કુસ્તીથી સંન્યાસ લેવાની ઘોષણા કરી દીધી. વિનેશ ફોગાર્ડ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનાર પહેલી ભારતીય મહિલા પહેલવાન છે. એમણે ઇતિહાસ રચ્યો, બીજો પણ ઇતિહાસ રચાઈ જાત, કે એમની દાવેદારી એટલી જબરજસ્ત હતી કે ગોલ્ડ જ લાવવાના હતા. પરંતુ પછી તમે જુઓ કે આ લોકોના જે રૂલ્સ રેગ્યુલેશન છે એમાં આમ જોવા જઈએ તો આપણે એવું વિચારી જ ના શકીએ કે આટલું બધું આ લોકો સ્ટ્રિક્ટ ફોલો કરે છે. એમનો જન્મ 25 ઓગસ્ટ 1994 રોજ હરિયાણાની ચરખી દાદરી જિલ્લામાં થયો હતો. રાજપાલ ફોગાટની પુત્રી છે અને કુસ્તીબાજોના પરિવારમાંથી આવે છે. એમની પિતરાય બહેન કુસ્તીબાજ, ગીતા ફોગટ, રીતુ ફોગટ, બબીતા કુમારી આ બધાનો સમાવેશ થાય છે. બરાબર છે? તમને ખબર છે કે આપણા પેરિસની અંદર જે ધ્વજવાહક છે સમાપન સમારોહમાં, ઉદઘાટનમાં તો પીવી સિંધુ મહિલાઓમાં અને શરદ કમલ પુરુષોમાં હતા, સમાપનમાં મહિલાનું નામ ઘોષિત થઈ ગયું છે. તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. તમે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે ri.bhaskar અને મારું જે ટેલિગ્રામ આઈડી છે એ છે rajesh.bhaskar. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની ખરેખર મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. બીમસ્ટેકના વ્યાપાર શિખર સંમેલનનો કયા શહેરમાં પ્રારંભ થયો છે? તો આપણા નવી દિલ્હીમાં આનો પ્રારંભ થયો. બરાબર છે? એકચ્યુઅલી ગઈકાલે એ પૂરું પણ થઈ ગયું, 6-8 ઓગસ્ટ દરમિયાન હતું. ભારતની અધ્યક્ષતામાં બીમસ્ટેકના વ્યાપાર શિખર સંમેલનનો નવી દિલ્હીમાં પ્રારંભ થયો હતો. 6-8 ઓગસ્ટ દરમિયાન આનું આયોજન હતું. આપણા વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર છે, એણે આમનું ઉદઘાટન કર્યું આ સંમેલનનું. બીમસ્ટેકના આમાં સભ્ય દેશોના મંત્રીઓ હતા, ઉચ્ચ સરકારી અધિકારીઓ, નીતિના ઘડવૈયાઓ, ઉદ્યોગપતિઓ તેમજ ઉદ્યોગ સાહસિકો આમાં ભાગ લેશે. બીમસ્ટેક વ્યાપાર શિખર સંમેલન બંગાળની ખાડી વિસ્તારના 300થી વધુ હિતધારકોને એક મંચ પર લાવશે, જેથી આ વિસ્તારમાં આર્થિક સહકાર મજબૂત બનશે. સાથે જ વ્યાપાર સુવિધાઓ, પ્રાદેશિક સંપર્ક, ઉર્જા સહકાર, સમાવેશી વિકાસ તેમજ સતત વિકાસ જેવા ક્ષેત્રોમાં આગળ વધવાના વિકલ્પો પણ શોધી શકાય. આ શિખર સંમેલનનો હેતુ બીમસ્ટેક સભ્ય દેશો વચ્ચે મજબૂત વેપાર અને રોકાણ સંબંધો દ્વારા પ્રાદેશિક સહકારને પ્રોત્સાહન આપવાનો છે. બીમસ્ટેક 1997 એની સ્થાપના, બે ઓફ બેંગોલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન એનું ફૂલ ફોર્મ છે. બીમસ્ટેકમાં તમે જુઓ તો કેટલા, ટોટલ 7 દેશો છે. તો એ 7 દેશો તમે અહીંયા જોશો તો બીમસ્ટેક તમે નામ લખશો ને તો તમને એમાં ઘણા દેશોનું નામ ખબર પડી જશે. બાંગ્લાદેશ, ઇન્ડિયા, મ્યાનમાર, એસ પરથી શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ, ભૂટાન આટલા દેશો છે. તમારે જણાવવાનું એનું હેડક્વાર્ટર ક્યાં છે, જો તમને ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો. MoSPIએ ઈ સાંખ્યિકી પોર્ટલ રજૂ કર્યું છે. આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. એણે સત્તાવાર આંકડાઓના પ્રસારમાં સરળતા માટે વ્યાપક ડેટા મેનેજમેન્ટ અને શેરિંગ સિસ્ટમની સ્થાપના કરવાના ઉદ્દેશ સાથે 29મી જૂનના રોજ જે ઈ સાંખ્યિકી પોર્ટલ છે શરૂ કર્યું. 2 મોડ્યુલ છે એમાં, ડેટા કેટલોગ અને શું છે મેક્રો સૂચકાંક. ડેટા કેટલોગ મોડ્યુલ વપરાશકર્તાઓની માટે ડેટા શોધવા ડાઉનલોડ કરવાની સુવિધા સાથે મંત્રાલયની મુખ્ય ડેટા સંપત્તિઓની યાદી આપે છે. અત્યારે આ ચર્ચામાં રહ્યું છે એટલે આપણે અત્યારે એને ભણી રહ્યા છે. મેક્રો ઇન્ડિકેટર્સ મોડ્યુલ ફિલ્ટરિંગ અને વિઝ્યુલાઇઝેશન કરવાની સુવિધાઓ પણ ડેટા પ્રદાન કરે છે. તમારા માટે એક પ્રશ્ન છે કે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનના હાલમાં મિનિસ્ટર કોણ છે? કમેન્ટમાં લખો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતમાં નીચે દર્શાવેલ ભાષા સમૂહમાંથી કયો ભાષા સમૂહ સૌથી વધારે છે? તો આર્ય. ઓડિશામાં નીચે દર્શાવેલા ખનિજો પૈકી કયા ખનિજનું ઉત્પાદન સૌથી વધારે થાય છે? બોક્સાઇટ. કોફીના ઉત્પાદનમાં ભારતનું વિશ્વમાં સ્થાન કેટલું? તો 7મા નંબર. વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં ભારતની શ્રમજીવી વસ્તી સંખ્યાને કેટલા મુખ્ય વર્ગોમાં વહેંચવામાં આવે છે? 4. સિંધુ નદી ભારતના કયા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે? તો ચિલ્લડ ખાતેથી. હવે જોઈશું આગામની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, હિન્દ સ્વરાજ ઇન્ડિયન હોમ રૂલના લેખક કોણ? તો મહાત્મા ગાંધી. ભારતનું પહેલું નિર્મિત ભારત માતા મંદિર કયા સ્થળે આવેલ છે? વારાણસી. ભારતની સ્વતંત્રતા બાદ પ્રિવી પર્ષ કોની જોડે સાથે સંકળાયેલા હતા? ભૂતપૂર્વ રાજાઓ. 1957ના સ્વાતંત્ર્ય યુદ્ધના એ નેતા કોણ હતા જેમની ધરપકડ મિત્ર દગાખોરથી કરાવેલ અને અંગ્રેજો દ્વારા એમને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો? તો તાત્યા ટોપે. એન ઇન્ટ્રોડક્શન ઓફ ધ ડ્રીમ લેન્ડ આના લેખક કોણ છે? તો ભગતસિંહ. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જવાબ, પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કુલ કેટલા નવા સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ થશે? 35. તાજેતરમાં કોને ફિજીના સર્વોચ્ચ સન્માન કેમ્પિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજીથી નવાજવામાં આવ્યા છે? તો શ્રીમતી દ્રૌપદી મુર્મુને. હવે મિત્રો, આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો તો આપણા ગુજરાતના કૃષિ મંત્રી કોણ છે? તો યાદ રાખજો, રાઘવજીભાઈ પટેલ છે. સેકન્ડ પ્રશ્ન પૂછ્યો તો જનજાતિ ગૌરવ દિવસ ભારતમાં ક્યારે મનાવવામાં આવે? 15 નવેમ્બર. 15 નવેમ્બરને સંજાણ દિવસ પણ કહેવાય છે. ગુજરાતમાં બાળવાર્તા દિવસ પણ કહેવાય છે. 15 નવેમ્બર આદિજાતિના ભગવાન જે ગણાય છે, બિરસા મુંડાનો જન્મદિવસ, મુછાળી માં તરીકે ઓળખાતા ગીજુભાઈ બધેગાનો પણ જન્મદિવસ છે. ત્રીજો પ્રશ્ન, ધરોઈ ડેમ સાબરમતી નદી પર છે તો ખબર જ છે ને, છતાં પણ મેં પ્રશ્ન પૂછ્યો હતો. ચોથો પ્રશ્ન, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? 28મી ફેબ્રુઆરી. પાંચમો પ્રશ્ન કે બ્રિક્સ બેંકનું નામ શું છે? તો ન્યૂ ડેવલપમેન્ટ બેંક. શું છે? ન્યૂ ડેવલપમેન્ટ બેંક, એશિયન નહીં, ન્યૂ ડેવલપમેન્ટ બેંક. છઠ્ઠો પ્રશ્ન પૂછ્યો હતો, બિમસ્ટેકનું હેડક્વાર્ટર ક્યાં છે? ઢાકા, બાંગ્લાદેશ. અત્યારે તો એના પ્રાઇમ મિનિસ્ટર ભાગી ગયા ને, પદ પરથી રાજીનામું આપ્યું શેખ હસીના, બરાબર છે, અને મોહમ્મદ યુનિસ નવા બન્યા. પછી આપણા પેરિસ ઓલિમ્પિકમાં સમાપનમાં આપણા ધ્વજવાહક કોણ રહેશે? મનુ ભાકર રહેશે. આઠમો પ્રશ્ન, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનના જે મંત્રી છે એમનું નામ શું છે? રાવ ઇન્દ્રજીતસિંહ છે. તો એ તમે યાદ રાખજો. અને ભણવાની મજા પડી હોય મિત્રો તો વિડીયોને લાઇક કરો, અત્યારે જ કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંક શેર કરો. ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં મુખ્યમંત્રીએ રાજ્યભરની આંગણવાડીઓમાં વૃક્ષારોપણના અભિનવ પ્રયોગનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો? આપણા મુખ્યમંત્રી છે 17મા નંબરના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમણે ક્યાંથી કરાવ્યો છે? તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો. સેકન્ડ નંબરનો પ્રશ્ન કે આપત્તિ જોખમ, અહીંયા જોખમ આવશે, વ્યવસ્થાપન માટે વીમો ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય કયું છે? આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. જો તમને જવાબ આવડતો હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તો અહીંયા આપણે સ્ટોપ કરીશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર, સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી છે. મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો,
નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.